नमस्कार मित्रों मित्रों हूँ गिरीश चौधरी आपनों स्वागत करूँ छू। मित्रों एसएएस गुजरात पर एक खूब सारो अपडेट मुकवामां आव्यो छे। आ अपडेट विशे आज आपणे समजीशुं। तो आ अपडेट छे आई कार्ड नुं। हवे आ आई कार्ड में बे प्रकारना कोड आपेला छे, एना विशे आपणे विस्तारथी समजीशुं। एना पहेला आ अपडेट जे समग्र एसएएस टीमनुं सपोर्ट हतुं तेमज ग्रीन शेल्फ टेक्नोलॉजीनुं पण एक सपनुं हतुं, तो एने साकार करवा जई रह्युं छे। तो आ आई कार्डना आधारे ઘણા બધા કામ આસાન થઈ જશે। જેમ કે આપ કોઈપણ જગ્યાએ જાઓ છો, આપને પોલીસ અથવા તો કોઈ અધિકારી રોકે છે અને એવા સમયે આપણી પાસે આઈ કાર્ડ માંગે છે, આપને કહે છે કે ભાઈ આઈ કાર્ડ તો સાચું છે કે ખોટું છે, એ કેવી રીતે ખબર પડશે? તો એવા સમયે આ જે કોડ છે એ કોડ આપણે ઉપયોગી થશે। તો આઈ કાર્ડમાં બે પ્રકારના કોડ આપેલા છે, એક છે ક્યુઆર કોડ છે અને બીજા નંબરનો જે છે એ બાર કોડ છે। આ બંને કોડના ઉપયોગ આજે આપણે સમજીશું। મિત્રો મોબાઈલમાં એક બીજો મોબાઈલ મેં લીધો છે, એમાં ક્યુઆર કોડ સ્કેનરની એપ નાખેલી છે। હવે આ એપથી હું શું કરીશ, આ ક્યુઆર કોડ છે એને સ્કેન કરીશ। તો આ જે ક્યુઆર કોડ છે એને હું અત્યારે સ્કેન કરીશ। જેવી સ્કેન ક્યુઆર કોડ સ્કેન થશે એવી જ એક લિંકમાં ડિસ્પ્લે થઈ જશે અને લિંક પર જેવો જ ક્લિક કરશે એવો જ શિક્ષકની વિગત, જેમ કે નામ, ટીચર કોડ, હદ્દો, શાળા, તાલુકો, જિલ્લો, જન્મ તારીખ, જોઈનિંગ તારીખ, રિટાયર તારીખ, બ્લડ ગ્રુપ, આટલી વસ્તુ ડિસ્પ્લે થઈ જશે। તો આટલી વસ્તુ જોઈ અને તરત ઉપર લોગો પણ આવી જશે, તો એ વ્યક્તિ વેરીફાઈ કરી શકશે કે આ વ્યક્તિ સાચો છે, શિક્ષક જ છે, અને તેને ગવર્મેન્ટના પોર્ટલ સાથે ડેટા લિંક છે। એટલે દરેક આઈ કાર્ડ છે એ આઈ કાર્ડમાં આ પ્રકારનું ક્યુઆર કોડ આપેલો છે। એ ક્યુઆર કોડના આધારે કોઈ પણ વ્યક્તિ આપણે વેરીફાઈ કરી શકે છે, આપણું એક કામ આસાન થઈ જશે। સમજો કે આઈ કાર્ડમાં સહી સ્કેન નથી તો પણ વાંધો નહીં, આપ કહી શકો છો, આપ ઓનલાઈન વેરીફાઈ કરી શકો છો અને ઓનલાઈન વેરીફાઈ કરતાં જ સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ સાચો છે। મિત્રો બીજા નંબરનું જે કાર્ડ છે એની વાત કરું તમને, તો એ જિલ્લા અને તાલુકા માટે છે અને સ્ટેટ માટે છે। તો એ અપડેટમાં આપ સ્ટેટમાં જાઓ છો કે જિલ્લામાં જાઓ છો કે તાલુકામાં જાઓ છો, ત્યારે આપ આપણું આઈ કાર્ડ સાથે લઈ જાઓ છો અને એ આઈ કાર્ડ આપણી પાસે કોઈ પણ અધિકારી માગે છે જોવા માટે। તો આઈ કાર્ડમાં બીજા નંબરનો એક કોડ છે, બારકોડ છે, તો આ બારકોડ છે એ અધિકારી સ્કેન કરશે। હવે એ અધિકારી કેવી રીતે સ્કેન કરશે એ પણ આપણે બતાવી દઉં છું। તો જિલ્લા લોગિન છે કે તાલુકા લોગિન છે, એમાં લોગિનમાં લોગિન કરશે સૌથી પહેલાં ઉપર જ શિક્ષક ટ્રેક નામનું બટન દેખાશે, આપ જોઈ શકો છો સૌથી પહેલાં ઉપર જ એક બટન છે શિક્ષક ટ્રેક। તો એ બટન પર એ ક્લિક કરશે, હવે ત્યાં કોડ માંગશે। તો આ કોડમાં શું કરશે હું આપણે બતાવી દઉં છું અત્યારે। તો જે તે અધિકારી છે એમની પાસે સમજો કે એક આવી ગન વસાઈ લેશે, જે બારકોડ સ્કેનર ગન આવે છે, આપ મોલમાં જાઓ છો તો આપ જોઈ જશે, તો આવી જ ગન હોય છે એ વસાઈ લેશે અને એ શું કરશે, આ જે આઈ કાર્ડ છે આઈ કાર્ડના બારકોડ પર આ ગન મારશે શિક્ષક ટ્રેક ઓપન કરીને, એ જેવી જ ગન બારકોડ પર મારશે એવી જ સ્કેન કરી દેશે અને સ્કેન કર્યા પછી આપણો જે કોડ છે ટીચર કોડ છે એ આવી જશે અહીં, આપણો ટીચર કોડ આપ જોઈ શકો છો, અહીં આપણો ટીચર કોડ આવી જશે। હવે અહીં શોધવું પર ક્લિક કરશે, તો જેવું જ શોધવું પર ક્લિક કરશે તેવું જ ફોટાવાળી આપને સંપૂર્ણ માહિતી, શિક્ષકની સંપૂર્ણ માહિતી ફોટાવાળી એમને સામે ડિસ્પ્લે થઈ જશે અને શિક્ષકનો પગાર પણ જોઈ શકશે। સમજો કે એમને જૂના વર્ષમાં કે આ વર્ષમાં શિક્ષકનો કયા મહિનામાં કેટલો પગાર લીધો છે એ પણ એ જોઈ શકશે, પગાર સ્લિપ પ્રિન્ટ કરી શકશે, એની સાથે સાથે તમામ વસ્તુ શિક્ષકની સંપૂર્ણ માહિતી એમને દેખાશે, તો જેના આધારે એમને પણ ખબર પડશે કે મારે કયા શિક્ષકને મળવાનું છે, કયા શિક્ષક સાથે મારે શું પ્રશ્ન છે એ પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે થઈ શકે, બધી જ વસ્તુ અધિકારી તરત ખેલાવી જશે। તો આપનું પણ કામ આસાન થઈ જશે, અધિકારીનું પણ કામ આસાન થઈ જશે, આવનાર વ્યક્તિ કોણ છે એ પણ અધિકારીને ખ્યાલ આવી જશે કે સામે મારે કયા વ્યક્તિને મળવાનું છે। તો આઈ કાર્ડના આ મોટા ફાયદા છે, એની સાથે ભવિષ્યમાં જે પત્રકો છે એ પત્રકો પણ કદાચ ક્યુઆર કોડવાળા થઈ જશે, સોરી બારકોડવાળા, તો ઘણું બધું આપણું કામ છે આસાન થઈ જશે। બેંક જે શેડ્યુલ છે એ પણ કદાચ બારકોડવાળું આવશે, તો ઘણું બધું
કામ આસાન થઈ જશે, આપણું થોડું બારકોડ પર થઈ જશે, અને ભવિષ્યમાં નવી ટેકનોલોજી પણ ક્યાંક કોડની પણ જરૂર ના પડે તો એ પણ સુધારશે.